પ્રી વાઇબ્રન્ટમાં જે રીતે હમણાં MOU થયા છે એમાં અમારા પ્રવાસન વિભાગમાં પણ જુદા જુદા ગુજરાત ટુરિઝમ માટે ને અલગ અલગ રિસોર્ટ અને હોટલો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે એડવેન્ચર ટુરિઝમ માટે પણ MOU થયા છે. એમાં જે દ્વારકામાં ખાસ કરીને બેટ દ્વારકા અને દ્વારકાનો જે સમુદ્ર કિનારો છે એમાં એક MOU મંઝગાંવ ડોકે છે એની એક કર્યું છે. લગભગ 150 કરોડ રૂપિયાનું રોકાણી કરશે સરકાર સાથે એની એ પ્રકારનું MOU કર્યું છે. અને ટુરિઝમ જે PPP થી જે કંઈ આ પ્રકારના પ્રવાસનને વેગ આપવા માટેના પ્રયાસો કરે છે એમાં આ મંઝગાંવ ડોકે છે એનો આ પ્રોજેક્ટનું MOU થયું છે. અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ છે એ આવતા દિવાળી સુધી પૂર્ણ થાય એ પ્રકારનો અત્યારે અંદાજ છે. ડિટેલમાં એને જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે 10-11-12 જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે. દરિયાની અંદર દરિયાઈ જીવ સૃષ્ટિ અને એ રીતે કુદરતી દ્રશ્યો એમાં જોવા મળશે. આ લગભગ 300 ફૂટ સુધી અંદર જશે અને એમાંથી દરિયાઈ સૃષ્ટિ જોઈ શકાય. આપણા બેટ દ્વારકાની પાસે વેલ માછલીથી માંડી અને અનેક દરિયાઈ જીવ સૃષ્ટિઓ છે એ પણ જોઈ શકાશે. આ સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે. અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું MOU હમણાં થયું, જેનાથી આપણા દેશ અને વિદેશી પ્રવાસીઓ પણ આ દરિયાઈ જીવ સૃષ્ટિ છે એ આ પ્રોજેક્ટથી જોઈ શકશે અને પ્રવાસનને ખૂબ વેગ મળશે.